नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चरना माध्यम थी ऑनलाइन एज्युकेशन में आप सौनू फरी एक वार हार्दिक स्वागत है। बाळको, आपणे गई काले एक टॉपिक शुरू कर्यो हतो। टॉपिकनुं नाम हतुं कलीलनी बनावट, एटले के कलील बनावानी अलग अलग पद्धतिओ, खास करीने द्रव विरागी। जो द्रव अनुरागी माटे कोई एवी खास मेथडनी नथी जरूर, हजी बोलूं छूं बाळको, केम के द्रव अनुरागी में परिक्षेपित कला अने परिक्षेपण माध्यम वच्चे पारस्परिक आंतरक्रिया बहु इजीली थई जती होय, एटले के बन्ने एकबीजानी अंदर सरळताथी भळी जता होय, एटले एमां कोई खास मेथडनी नथी जरूर। पण द्रव विरागी एटले के प्रवाही धिक्कारक जे छे एवा कलील जो तमारे बनावा होय तो ई कलील बनावा माटे तमारे चोक्कस खास मेथडनी जरूर पड़े छे। रेडी, जेमां आपणे गईकाले बे मेथड शीख्या, पहेलुं हतुं रासायणिक पद्धति अने बीजुं हतुं ब्रेडिंग चाप, एटले के विद्युतीय विघटन अथवा विक्षेपण। राइट, आजे आपणे कलीलनी बनावट माटे त्रीजी मेथड जोवानी छे, अने त्रीजी मेथड पण तमारा सिलेबसनी एक आईएमपी कही शकाय एवी मेथड छे बाळको। राइट, के परीक्षाना दृष्टिकोणथी आ मेथड अगत्यनी छे। जेम ब्रेडिंग चाप, आम तो मैं तमने गईकाले ज कीधुं तुं हवे बधीनुं जे छे ई बधुं परीक्षाना दृष्टिकोणथी उपयोगी ज टॉपिको आववाना छे। ओके, काय एमांथी एमसीक्यू आवता होय, काय आખે આખી ટૂંકનોન પૂછાઈ જતી હોય, આવું બને છે। તો સમજો, આજે આપણે કલીલ બનાવવા માટેની ત્રીજી મેથડ જેનું નામ છે પેપ્ટીકરણ। શું નામ છે બાળકો? પેપ્ટીકરણ। કલીલ બનાવવા માટેની ત્રીજી મેથડ નામ છે બાળકો પેપ્ટીકરણ। તો એક્ચ્યુઅલી અંદર આ પેપ્ટીકરણ છે શું, એમાં આપણે શું કરવાનું, તો જુઓ બાળકો, જોઈએ। અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ પેપ્ટીકરણ એટલે, જો હાવ ટૂંકમાં કેવો હોય પેપ્ટીકરણ એટલે શું, એવું ટૂંકમાં કોઈ પૂછે કે આ લે ફટાફટ જવાબ દે પેપ્ટીકરણ એટલે શું, તો ટૂંકમાં કહી દેવાય કે ભાઈ અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાની ક્રિયા। બળકો જો, આ ખાસ અહીંયા યાદ રાખજો, અવક્ષેપના કણોનું કદ હોય ને એ કલીલ કણોના કદ કરતાં મોટું હોય। અવક્ષેપના કણોનું કદ કલીલ કણોના કદ કરતાં મોટું હોય, તો તમારે શું કરવાનું, તો કે અવક્ષેપના કણોને તોડી અને તમારે એને કલીલ કણોમાં રૂપાંતરિત કરવાના છે। હવે એ રૂપાંતરિત કરવા માટે શું કરવાનું હોય, તો કે એમાં અવક્ષેપ હોય ને એને તમારે વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવવામાં આવે છે। પેપ્ટીકરણમાં એકચ્યુઅલી પેપ્ટીકરણ શું છે એવું કોઈ પૂછે છે, તો સરળ અને શોર્ટ આન્સર એવો દેવાનો કે અવક્ષેપને કલીલમાં રૂપાંતરિત કરવાનો પ્રક્રમ અથવા તો પ્રક્રિયા એટલે પેપ્ટીકરણ। હવે એ પેપ્ટીકરણની અંદર શું કરવાનું એવો કોઈ પૂછે છે કે પેપ્ટીકરણમાં શું કરવાનું હોય, પેપ્ટીકરણમાં શું હોય, એમ એ શું પ્રક્રમ છે, તો એમાં એમ કહેવાનું કે અવક્ષેપ હોય એને તમારે વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે, એટલે કે તમારે જેનો કલીલ બનાવવો હોય બરાબર છે, એ કલીલના અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવવામાં આવે છે। દાખલા તરીકે હું તમને એક સરસ મજાના ઉદાહરણથી સમજાવું છું, ધ્યાનથી શીખજો બાળકો, મજા આવશે। હું તમને એમ કહું બાળકો, મારે ફેરિક હાઇડ્રોક્સાઇડનો કલીલ બનાવવું છે। શેનો કલીલ બનાવવો છે બાળકો? ફેરિક હાઇડ્રોક્સાઇડનો કલીલ બનાવવો છે બાળકો, રેડી। હવે એકચ્યુઅલની અંદર ફેરિક હાઇડ્રોક્સાઇડનો કલીલ બનાવવો છે, પણ આ છે ને એ ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપનો કણ છે। આ ફેરિક હાઇડ્રોક્સાઇડનો શું છે, અવક્ષેપના રાઉન્ડ છે, એ તમારે એમ સમજવાનું કે ફેરિક હાઇડ્રોક્સાઇડનો અવક્ષેપનો એક કણ લીધો છે મેં, જે કલીલ કણ કરતાં કદમાં મોટો હોય। હવે મારો ટાર્ગેટ એવો છે કે મારે ફેરિક હાઇડ્રોક્સાઇડનું કલીલમય દ્રાવણ બનાવવું છે,
तो फेरिक हाइड्रोक्साइड नो जो कलिलमय द्रावण बनावू होय तो मारे आ कण ने तोड़वो पड़े, केम के आ उक्षेप नो कण कद मां मोटो होय अने मारो टार्गेट छे मने फेरिक हाइड्रोक्साइड नो हुं मळवो जोईए कलिल द्रावण, तो मारे आने तोड़वू पड़े એટલે કે અવક્ષેપના કણને તોડવાનો. હવે આ કણને તોડવો હોય બરાબર તો તમારે શું કરવાનું, તો કે કણને તોડવા માટે તમારે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય નાખવાનું. શું નાખવાનું બાળકો? અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય નાખી દેવાનું. તો ફેરિક હાઇડ્રોક્સાઇડનો મારે કલિલ બનાવવો છે તો મારી પાસે અવક્ષેપનો કણ છે રાઈટ, એમાં મારે શું નાખવાનો? વિદ્યુત વિભાજ્ય નાખવાનો, ઓછા પ્રમાણમાં નાખવાનો. હવે અહીંયા છે ને આપણી ચોપડીની અંદર એક વસ્તુની સ્પષ્ટતા નથી. હવે એ ખાસ સમજો, હું સ્પષ્ટતા નથી કે ભાઈ ચાલો મારે આ અવક્ષેપને તોડી અને કલિલમાં ફેરવો છે તો ચાલો આપણી ચોપડી એવું કહે છે કે ભાઈ વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ એમાં નાખો, પણ આપણી ચોપડી એવું નથી કહેતી કે આની માટે તમારે કયો વિદ્યુત વિભાજ્ય લેવાનો, આની માટે તમારે કયો વિદ્યુત વિભાજ્ય લેવાનો એવું આપણી ચોપડી નથી કહેતી અત્યારે હાલમાં પેપ્ટીકરણમાં. તો ધ્યાન રાખો, તમારે કોઈ અવક્ષેપને તોડી અને કલિલમાં જ્યારે કન્વર્ટ કરવો હોય, એટલે કે દાખલા તરીકે આ અવક્ષેપનો કણ છે બરાબર, એમાં તોડી નાખવો છે તો તોડવા માટે એમાં મારે અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય નાખવાનો અને તમારે કલિલ જેમાં બનાવવું છે એટલે કે તમારે પરિક્ષેપણ માધ્યમ જે રાખવું હોય એમાં જ અવક્ષેપના કણને પહેલેથી નાખી દેવાના. દાખલા તરીકે મારે પાણીમાં કલિલ બનાવવું હોય તો અવક્ષેપને પાણીમાં જ નાખી દેવાના અને હારવાર વિદ્યુત વિભાજ્ય નાખી દેવાનો રાઈટ. તો હવે શું થશે સમજો, અવક્ષેપને તોડવા માટે તમે જે વિદ્યુત વિભાજ્યની પસંદગી કરો છો એ વિદ્યુત વિભાજ્ય કેવો પસંદ કરવાનો ખબર છે? કે એનો ધન કે ઋણ આયન તમારા અવક્ષેપના ધન કે ઋણ હારે મેચ થવો જોઈએ. તમે અહીંયા જે વિદ્યુત વિભાજ્ય પસંદ કરો ને એ વિદ્યુત વિભાજ્ય એવો પસંદ કરવાનો કે જેનો ધન કે ઋણ આયન અવક્ષેપના ધન કે ઋણ હારે મેચ થવો જોઈએ. એટલે દાખલા તરીકે હું એમ કહું કે આ અવક્ષેપનો કણ તોડવો છે તો આમાં કેવો વિદ્યુત વિભાજ્ય હાલે, તો કે એવો વિદ્યુત વિભાજ્ય હાલે કે કાં એમાં Fe પ્લસ 3 હાજર હોય અને કાં એમાં OH માઇનસ હાજર હોય. ફરી વાર બોલું છું, તમારે આ અવક્ષેપને તોડી અને કલિલ કણમાં કન્વર્ટ કરવો તો એની માટે તમારે અલ્પ પ્રમાણમાં શું નાખવો પડે? વિદ્યુત વિભાજ્ય. પણ એ વિદ્યુત વિભાજ્ય કેવો લેવાનો? તો કે એ વિદ્યુત વિભાજ્ય તમારે એવો લેવાનો કે જેનો ધન કે ઋણ આયન, એ વિદ્યુત વિભાજ્ય એવો લેવાનો કે જેનો ધન કે ઋણ આયન તમારા અવક્ષેપના ધન કે ઋણ આયન હારે મેચ થવો જોઈએ. દાખલા તરીકે હું એમ કહું, સપોઝ કે સમજો કે ભાઈ દાખલા તરીકે મેં એક વિદ્યુત વિભાજ્યની પસંદગી કરી ફેરિક ક્લોરાઇડની, મેં એક વિદ્યુત વિભાજ્યની પસંદગી કરી ફેરિક ક્લોરાઇડ, તો શું એ આની માટે કામનો છે? એ કઈ રીતે નક્કી થાય? તો કે તમે જે વિદ્યુત વિભાજ્ય પસંદ કર્યો એમાં જે ધન કે ઋણ હોય એમાંથી કોઈ આમાં એક એકઈ છે ખરો? તમે જે વિદ્યુત વિભાજ્ય પસંદ કર્યો એમાં જે ધન કે ઋણ છે એ પૈકી તમારા અવક્ષેપમાં કોઈ ધન કે ઋણ છે? તો તરત તમે કહેશો હા સાહેબ, આપણા વિદ્યુત વિભાજ્યમાં તમે જે Fe કીધો એવો આપણા અવક્ષેપમાં પણ Fe છે, તો મતલબ ધન આયન મેચ થઈ ગયો. તો બસ ધન આયન મેચ થઈ ગયો તો આ વિદ્યુત વિભાજ્ય ચાલે આની માટે. દાખલા તરીકે હું એમ કહું ચાલો NaOH ચાલે, NaOH ચાલે, તો મને કહો તમે જે વિદ્યુત વિભાજ્ય પસંદ કર્યું એ કયો પસંદ કર્યો? NaOH. મને કહો એનો ધન કે ઋણ આના ધન કે ઋણ આરે મેચ થાય? તો તરત તમે કહેશો હા સાહેબ, આનો OH આના OH આરે મેચ થઈ ગયો તો એ ચાલે. હવે જ્યારે તમે અવક્ષેપ ને તમે પરિક્ષેપણ માધ્યમની અંદર નાખો એમાં વિદ્યુત વિભાજ્ય નાખો, તો દાખલા તરીકે મેં ફેરિક હાઇડ્રોક્સાઇડ છે બરાબર એને પરિક્ષેપણ માધ્યમમાં નાખી દીધો,
અને એમાં માની લો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે FeCl3 નાખું, એમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે શું નાખું બાળકો? FeCl3 નાખું. હવે ઈ જ્યારે તમે વિદ્યુત વિભાજ્ય છે ઈ FeCl3 નાખશો તો ઘટના શું ઘટે ખબર છે? આ બેમાં કોણ મેચ થાય છે? તો તરત તમે કહેશો સાહેબ Fe મેચ થાય, રાઈટ. તો શું ઘટના ઘટે? તો કે એમાંથી કાં તો ધન આયન અને કાં ઋણ આયનનું અવક્ષેપની સપાટી પર અધિશોષણ થાય. ધન કે ઋણ આયનનું તમારા અવક્ષેપના કણની સપાટી ઉપર શું થાય? અધિશોષણ. જો કદાચ તમે આ નો નાખ્યો હોત અને તમે વિદ્યુત વિભાજ્ય આ નાખ્યો હોત તો OH માઇનસ આના ઉપર અધિશોષિત થાય. જે મેચ થતું હોય ને એનું અધિશોષણ થાય, રાઈટ બાળકો? હવે માની લો કે બધા અવક્ષેપના કણો ઉપર જો આવો ધન ભાર આવી જાય, બધા અવક્ષેપના કણો ઉપર આવી રીતે ધન ભાર આવી જાય એટલે કે બધા જ અવક્ષેપના કણો આવી રીતે જો ધન ભારી થઈ જાય એટલે અંદરોઅંદર એકબીજાને અપા કરશે. આ બધા અવક્ષેપના કણો છે એ જો ધન ભારિત થઈ જાય એટલે બધા અવક્ષેપના કણો એકબીજાને શું કરશે? તો કે અપા કરશે. હવે બધા અવક્ષેપના કણો જો એકબીજાને અપા કરશે એટલે અંદરોઅંદર બાંધણ થાય, રેડી? અંદરોઅંદર એકબીજાને ઠોહા મારે, મતલબ એકબીજાને અંદરોઅંદર પાટા વાળી કરે, મતલબ અવક્ષેપના કણો શું થવા માંડે? એકબીજાથી વિખૂટા થવા માંડે. હવે અવક્ષેપના કણો એકબીજાથી વિખૂટા થાય તો જે અવક્ષેપનો કણ મોટો હતો, તો દાખલા તરીકે મોટો કણ હતો એનું નાના નાના બે કે ત્રણ કણોની અંદર વિભાજન થઈ જાય, રેડી? એ જે મોટો કણ હતો એનું નાના નાના બે કણોની અંદર અથવા ત્રણ કણોની અંદર વિભાજન થઈ જાય અને એ કણોનું કદ કલીલમય જે કણો જેટલું હોય, એ જે કણો છૂટા પડ્યા આના વિઘટનથી, તો એ જે છૂટા પડેલા કણો છે એનું કદ કલીલ કણોના કદ જેટલું હોય. પણ હા બાળકો, એક વસ્તુ ખાસ અહીંયા યાદ રાખજો કે જ્યારે અવક્ષેપના કણો આવી રીતે વિભાજન પામી નાના નાના કલીલ કણોના કદના ગાળામાં ફેરવાઈ જાય તો એ કલીલ કણોના કદના ગાળામાં ફેરવાયા પછી પણ એના ઉપર યોગ્ય વીજભારની હાજરી તો હોય જ. તો ઘણા કે કેમ સાહેબ એ કાઢી લઈ? તો જો બાળકો તમે આ કાઢી લો ને તો વીજભાર રહિત કણ થઈ જાય અને એ વીજભાર રહિત કણ હોય તો એ એક કણ બીજા કણને આ કરશે અને એ આ કરશે એટલે સમુચ્ચય રચાય અને સમુચ્ચય રચાય તો હમુતું કલીલના કણો પાછા ભેગા થઈને પાછા અવક્ષેપના કણ બનાવી નાખે. એટલે અવક્ષેપના કણો તૂટી જ્યારે કલીલ કણોના કદના ગાળામાં ફેરવાય ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે એના ઉપર જે વીજભાર એટલે કે જે આયનનું અધિશોષણ થયું હોય એ તો એઝ ઇટ ઇઝ જ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી, રાઈટ બાળકો? તો આ રીતે જે તમે કલીલ બનાવો છો આ કલીલ બનાવવાની રીતને શું કહેવાય? પેપ્ટીકરણ કહેવાય. આ રીતે તમે જે કલીલ બનાવ્યો જો અવક્ષેપને કલીલમાં કન્વર્ટ કર્યો તો આને પેપ્ટીકરણ કહેવાય. તો પેપ્ટીકરણ માટે તમે જે વિદ્યુત વિભાજ્ય વાપરો, પેપ્ટીકરણની ક્રિયામાં તમે જે વિદ્યુત વિભાજ્યની પસંદગી કરો છો એને કહેવાય છે પેપ્ટીકરણ કરતા. પેપ્ટીકરણ માટે તમે જે વિદ્યુત વિભાજ્યની પસંદગી કરો છો એને કહેવાય છે બાળકો પેપ્ટીકરણ કરતા, રાઈટ? ઓકે. અને બાળકો આ પદ્ધતિ નોર્મલી તાજા બનાવેલા અવક્ષેપ હોય એને કલીલમાં રૂપાંતર કરવા માટે વપરાય છે. અને પેપ્ટીકરણ દરમિયાન જો આ હું કર્યું એ સમજાવું છું, અવક્ષેપ વિદ્યુત વિભાજ્યના કોઈ આયનને સપાટી પર અધિશોષિત કરે છે, આપણે કરાવડાયો, રેડી? જેથી અવક્ષેપ ઉપર કાં ધન ભાર અને કાં ઋણ ભાર પેદા થશે અને છેવટે એ તૂટી અને કલીલ કણોના કદમાં ફેરવાઈ જાય છે. તો બાળકો આ જે મેથડ તમને મેં સમજાવી આ કઈ મેથડ હતી? પેપ્ટીકરણની મેથડ. ક્લિયર બાળકો? કોઈને કઈ ડાઉટ? સમજાય?
પણ મેં કીધું એમ બળકો એક વસ્તુ ખાસ યાદ રાખજો આપણી ચોપડી એક વસ્તુ નથી ભણાવતી કે અવક્ષેપને તોડવા માટે કેવો વિદ્યુત વિભાજ્ય પસંદ કરવાનો તો કે એવો વિદ્યુત વિભાજ્ય પસંદ કરવાનો કે જેનો ધન કે ઋણ આયન અવક્ષેપના ધન કે ઋણ હારે મેચ થવો જોઈએ રાઈટ ક્લિયર બાળકો બધાને ઓકે સરસ હવે નેક્સ્ટ મેથડ કલીલ તો બની ગયું કલીલ બનાવવાની આપણે ત્રણ રીત હતા એ ભણી ગયા બહુ જાજી નથી જોઈ હવે આપણે થાકી ગયા કલીલ બનાવવાની મેથડો આવડી ગઈ પણ બાળકો આપણે જ્યારે કલીલ બનાવીએ તો કે તમે થોડું આ ગણી નાખ્યું કે એફી આટલા હોય એક બે ત્રણ એમ ગણી નાખો નહીં નાખો હું તો કે વિદ્યુત વિભાજ્ય નાખો તો કેમ શાકમાં ચપટી ભરીને મીઠું મરચું નાખ્યું એમાં આપણે અવક્ષેપ નાખ્યો ચપટી ભરીને જય શ્રી રામ તો હવે વસ્તુ એવી થાય કે તમે જ્યારે કલીલ બનાવો હવે એમાં માની લો કે જરૂર કરતાં વિદ્યુત વિભાજ્ય વધી જાય બરાબર ક્યારેક એવું બને ભાઈ કેમ શાક બનાવતો હોય તમારા મમ્મી તો ક્યારેક ભાઈ મીઠું જરૂર કરતાં વધી જાય ખારું થઈ જાય છે ક્યારેક ઓછું પડે એમ આપણે જ્યારે દાખલા તરીકે આ કલીલ બનાવીએ છીએ તો આ અવક્ષેપને તોડવા માટે માની લો પેપ્ટીકરણમાં તમે જે વિદ્યુત વિભાજ્ય નાખો કોઈક વધુ પડી ગયો અથવા તમે જ્યારે કલીલ બનાવો તો દ્રાવણમાં એવો કોઈ પદાર્થ ભળી ગયો હોય કે જે તમારા પરિક્ષેપણ માધ્યમમાં ઓગળી ગયો હોય હવે તમને દેખાતો નથી સમજો કે તમે જ્યારે કલીલ બનાવો છો તો કલીલ બનાવતી વખતે તમે જે પરિક્ષેપણ માધ્યમ વાપર્યું અથવા પરિક્ષેપિત કલા વાપરી ખાસ કરીને પરિક્ષેપણ માધ્યમ જ હોય એ તમે જે વાપર્યું એમાં કોઈક પદાર્થ એવો ભળી ગયો હોય કે એ એમાં ઓગળી ગયો હોય મતલબ કલીલ બનાવો છો ત્યારે એમાં બે ચાન્સ છે કાં એમાં વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય એટલે કે એનું પ્રમાણ વધી ગયું હોય અને કાં કોઈક દ્રાવ્ય પદાર્થની અશુદ્ધિ તમારા કલીલમાં ભળી ગઈ હોય તો બળકો હવે અહીંયા આગળ પ્રશ્ન એ છે કે તો સાહેબ એ કદાચ વિદ્યુત વિભાજ્ય વધુ પડી જાય અથવા સાહેબ દ્રાવ્ય અશુદ્ધિ અંદર ભળી જાય તો ચાલે નહીં સાહેબ ના ચાલે બળકો કેમ તો કે એનું કારણ એ છે કે જો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધી જાય અથવા જો અશુદ્ધિ એમાં હાજર હોય તો કલીલનું સ્કંદન થઈ જાય કલીલનું શું થઈ જાય સ્કંદન સ્કંદન મતલબ અવક્ષેપણ એટલે કે તમે કલીલ બનાવ્યું હોય પણ કલીલ કણો સમુચ્ચયથી અવક્ષેપમાં રૂપાંતરિત થઈ જાય મતલબ શું થાય તો કે મતલબ એવો કહેવા માંગે છે કે તો કલીલમાં જેટલો જરૂર છે એટલું જ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ અને અશુદ્ધિ બિલકુલ ન હોવી જોઈએ કેમ કે જો એ હશે તો કલીલનું અવક્ષેપણ થઈ જશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે તો મારે આ વધારાનો વિદ્યુત વિભાજ્ય એમાંથી કાઢવો પડે કાં એમાં દ્રાવ્ય અશુદ્ધિ હોય તો એ મારે કાઢવી પડે તો બસ કલીલ દ્રાવણમાં રહેલી આ અશુદ્ધિ વધારાનો વિદ્યુત વિભાજ્ય દૂર કરવાની જે મેથડ એને કહેવાય કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ એટલે કે એવો પ્રક્રમ કે જેના દ્વારા કલીલમાં વિદ્યુત વિભાજ્યની કે અશુદ્ધિની સાંદ્રતામાં ઘટાડો કરે મતલબ એનું પ્રમાણ ઘટાડે એમ એટલે કે આપણા કલીલ દ્રાવણમાંથી વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધી ગયું હોય તો એને ઘટાડો અથવા અશુદ્ધિનું પ્રમાણ વધી ગયું હોય તો એને ઘટાડો તો બસ એ ઘટાડો કરવાની જે પ્રોસેસ પ્રક્રમ પ્રક્રિયા એટલે એને કહેવાય કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ એટલે એનો મતલબ એમ થયો કે મારે હવે તમને જે વાત કરવી છે એ કલીલમય દ્રાવણનું શું કરવું છે શુદ્ધિકરણ મતલબ આપણે કલીલ બનાવી લીધું છે હવે મારે કલીલને શુદ્ધ કરવો છે રાઈટ તો જો ફરી એકવાર બે મુદ્દા હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જ્યારે કલીલમય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એમાં વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ અથવા અશુદ્ધિ જો હાજર હશે તો તે કલીલનું સ્કંદન પ્રેરે છે અને એવો પ્રક્રમ કે જેના દ્વારા કલીલમય વિદ્યુત વિભાજ્ય કલીલમાં વિદ્યુત વિભાજ્યની કે અશુદ્ધિની સાંદ્રતામાં ઘટાડો કરે તો એને કલીલમય દ્રાવણનું શું કહેવાય છે બાળકો શુદ્ધિકરણ કહેવાય આટલો કોન્સેપ્ટ ક્લિયર બાળકો કે ડાઉટ ઓકે સરસ તો શુદ્ધિકરણ માટે કઈ કઈ મેથડ હોય તો બાળકો શુદ્ધિકરણ માટે ઘણી બધી મેથડ છે પણ આપણે સૌથી પહેલા જે ભણીશું એ પારશ્લેષણ
અથવા એને કહેવાય છે ડાયાલિસિસની મેથડ. કલીલના શુદ્ધિકરણ માટેની સૌથી પહેલી મેથડ જે આપણે ભણીશું એ મેથડનું નામ છે પારશ્લેષણ, અથવા એને કહેવામાં આવે છે બાળકો ડાયાલિસિસ. ખ્યાલ આવે છે? તો શું છે આ મેથડની અંદર, ચાલો જોઈએ. આ પદ્ધતિમાં દ્રાવ્ય થયેલી અશુદ્ધિને કલીલમય દ્રાવણમાંથી દૂર કરવા માટે, મતલબ જો પારશ્લેષણ અથવા ડાયાલિસિસ મેથડ સેના માટે છે, પારશ્લેષણ અથવા ડાયાલિસિસની મેથડ સેના માટે, તો કે સાહેબ કલીલના શુદ્ધિકરણ માટે. બાળકો એ તો મને આવડે જ છે કે ભાઈ કલીલના શુદ્ધિકરણની મેથડ છે, પણ આ મેથડ પર્ટિક્યુલર સેના માટે છે? તો કે તમારા કલીલની અંદર કોઈ અશુદ્ધિ દ્રાવ્ય થયેલી હોય તો એને દૂર કરવા માટે આ મેથડ છે. તમારા કલીલ દ્રાવણની અંદર કોઈ અશુદ્ધિ જો દ્રાવ્ય થઈ ગયેલી હોય તો એને દૂર કરવા માટેની મેથડ એટલી પારશ્લેષણ અથવા ડાયાલિસિસ. રાઈટ બાળકો? તો હવે આ પારશ્લેષણ અથવા ડાયાલિસિસમાં શું કરવાનું હોય? બાળકો બહુ જ ઈઝી કોન્સેપ્ટ છે, એના માટે તમારે એને યોગ્ય પડદા મારફતે પ્રસરણ કરવાનું. બાળકો તમને ઓલી અભિસરણની ઘટના દ્રાવણ ચેપ્ટરમાં યાદ હશે, તમને અભિસરણની ઘટના દ્રાવણ ચેપ્ટરમાં યાદ હશે. બસ કંઈક એવું જ છે કે તમારે જે કલીલનું શુદ્ધિકરણ કરવું છે બરાબર, એને તમારે યોગ્ય પડદા મારફતે હું કરાવડાવવાનું, પ્રસરણ. તો એની ગોઠવણી કેવી હોય તો સમજો, દાખલા તરીકે આ એક આખા પડદાની રચના છે જેને મેં શું કીધું છે ડાયાલિસિસ કરતો પડદો, એટલે કે આ પારશ્લેષણની ક્રિયામાં વપરાતો પડદો. હવે પડદા તરીકે હું હોય, આ ડાયાલિસિસ કરતા પડદા તરીકે અહીંયા હું હોય, કાપડના પડદા, હે આપણા ઘરે જેમ બારી બારણાના પડદા હોય તો શું એવા, તો સમજો એ ડાયાલિસિસ કરતા પડદામાં કોણ કામ લાગે, તો કે પ્રાણી જ પડદો. પ્રાણી જ પડદો મીન્સ શું? તો કે કોષનું કોષરસ પટલ, કોષ દિવાલ, હેડી આપણી મૂત્રાશયની કોથળી, એ બધું પ્રાણી પડદો કહેવાય. એ જો ન લેવું હોય તો તમારી પાસે એક બીજો ઓપ્શન છે, આપણે દ્રાવણ ચેપ્ટરમાં કીધું હતું પાર્ચમેન્ટ પેપર, એક પ્રકારના ફિલ્ટર પેપર છે, સેલોફેન પેપર, હેડી એ બધા ડાયાલિસિસ કરતા પડદા છે. આ આ એમાંથી બનાવેલી એક કોથળી છે બાળકો, આ એ પડદામાંથી બનાવેલી શું છે, કોથળી. હવે કોથળીની અંદર મેં કલીલ ભર્યું છે, આ કોથળીની અંદર કલીલ ભર્યું છે, એટલે કે કલીલ દ્રાવણ છે જેને મારે શુદ્ધ કરવાનું છે. બાળકો આ કોથળીની અંદર શું ભર્યું છે, કલીલ દ્રાવણ ભર્યું છે જેને મારે શુદ્ધ કરવાનું. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે તમે આમાં કલીલ દ્રાવણ ભર્યું હોય તો એમાં કલીલ કણો તરતા હોય કે ન તરતા હોય, કલીલ દ્રાવણ ભર્યું હોય તો ડોબાને ખબર પડે કે સાહેબ એમાં કલીલ કણો શું થતા હોય, તરતા હશે. હે હવે સમજો આ કલીલ કણ તરે છે, ઓકે, પણ કલીલ કણની હારે હારે કેટલાક અશુદ્ધિના કણો પણ હશે ને, કલીલની સાથે સાથે કેટલાક અશુદ્ધિના કણો એટલે કે આયનો કે નાના નાના અણુઓ, જેને આપણી ચોપડીવાળા સ્ફટિકાભાસી કહે છે. શું કહે છે? સ્ફટિકાભાસી એટલે કે ક્રિસ્ટલોઇડ, ઓકે, એટલે કે ક્રિસ્ટલ સ્ફટિક સ્વરૂપ, એમ સ્ફટિકાભાસી એટલે કે આપણી મૂળ અશુદ્ધિ, એમ સ્ફટિકાભાસી એટલે બીજું કંઈ નથી, તમારા કલીલમાં ભળેલી એ દ્રાવ્ય સ્વરૂપની અશુદ્ધિ, એમ ઓકે. તો એ સ્ફટિકાભાસી છે. હવે ઘટના શું થાય છે સમજો, તો કે જેમ કે બોલો અભિસરણ યાદ આવે છે, બસ થોડુંક એવું જ છે. જો આ તમારો પડદો છે ડાયાલિસિસ કરતો પડદો, હવે એમાં તમારે જે કલીલને શુદ્ધ કરવું હતું એ ભરી દીધું. હવે આજુબાજુ પાત્ર છે ને, જે એમાં એક તરફથી શુદ્ધ પાણી સતત દાખલ કરતા રહેવાનું બરાબર. હવે એક બાજુથી શુદ્ધ પાણી સતત દાખલ કરો અને બીજી બાજુથી અશુદ્ધ પાણી બહાર કાઢો. અશુદ્ધ પાણી મતલબ શું? તો કે પાણી પ્લસ આ જે ઓલી સ્ફટિકા
ભાજી અશુદ્ધિ હતી અણુ પરમાણુ કે આયનો એ હારવા નીકળી જાય એટલે એ અશુદ્ધ પાણી બીજી બાજુથી કાઢવાનું. હવે કેમ અભિસરણમાં ભણ્યા હતા ને બાળકો એમ જ તે. આ જે પડદો છે ને પડદો, એ પડદાની વિશેષતા એવી છે કે એ અશુદ્ધિના કણોને બહાર આવવા દે. એ પડદાની વિશેષતા શું છે? તો કે પડદાની વિશેષતા એવી છે કે એ અશુદ્ધિના કણોને બહાર આવવા દેશે પણ કલીલ કણો માટે એ પારગમ્ય નથી. એટલે કે કલીલ કણોને બહાર નહીં આવવા દે, અશુદ્ધિના કણો બહાર આવી શકશે. હવે અશુદ્ધિના કણો બહાર આવે, હવે અહીંથી પાણીનો ફ્લો એટલે કન્ટિન્યુઅસલી રાખવો પડે. કેમ કે જો એકલું એમનામ પાણી રાખો તો એક ટાઈમ એવો આવે કે બહાર હોય ને અશુદ્ધિ વધી જાય. હવે આ પડદાને થોડી એવી બુદ્ધિ હોય કે હવે અંદર નહીં જવા દેવાનું. કેમ? તો કે પડદાને શું છે, અશુદ્ધિને જાળવી દે ને અશુદ્ધિને આવી દે. કેમ કે પડદો એની માટે પારગમ્ય છે. તો હવે જો હું એકનું એક પાણી એમનામ ભરી રાખું તો બહાર અશુદ્ધિ વધી જાય, તો થોડા ટાઈમ પછી એવું થાય કે સંતુલન શરૂ થાય. કેમ? તો કે જેટલા અશુદ્ધિન કણ અંદર જાય એટલા પાછા બહાર આવે. રેડી? એટલે પિક્ચરના શો જેવું, એક શો પૂરો બીજો શરૂ, એવું શરૂ ને શરૂ રહે. એટલે બાળકો અહીંયા કન્ટિન્યુઅસલી આપણે શુદ્ધ પાણીનો ફ્લો શરૂ રાખવો પડે. એ ફ્લો એટલે શરૂ રાખીએ છીએ કેમ કે કન્ટિન્યુઅસલી આ અશુદ્ધિ આમાંથી બહાર આવ્યા કરે. ખ્યાલ આવે છે બાળકો? અને એ અશુદ્ધિ બહાર આવે તો છેલ્લે આમાં માત્ર કોણ વધે? તો કે કલીલમય કણ અને પરિક્ષેપણ માધ્યમ. રેડી? બીજું એટલે કે પરિક્ષેપિત કલાન, પરિક્ષેપણ માધ્યમ અંદર વધે, અશુદ્ધિ બધી નીકળી જાય. તો આ રીતે કલીલને શુદ્ધ કરવાની જે મેથડ એને કહેવાય ડાયાલિસિસ. અને બાળકો ડાયાલિસિસ માટે તમે જે સાધન વાપરો છો એને કહેવાય ડાયાલાઇઝર. ડાયાલિસિસ કરવા માટે આપણે જે સાધન વાપરીએ એને શું કહેવાય બાળકો? ડાયાલાઇઝર. ઓકે, ક્લિયર? તો કઈ રીતે ડાયાલિસિસ મેથડ અથવા પારશ્લેષણ મેથડથી કલીલ શુદ્ધ થાય છે એનો અંદાજ આવી ગયો બાળકો કે ડાઉટ? ઓકે, આશા રાખું તમને આજના